જામ્યુકોની ચૂંટણી માટે ભાજપ દ્વારા કુલ 16 વોર્ડના કોર્પોરેટર પદના 64 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના 60 વર્ષથી વધુ વયના નેતાઓ, 3 ટર્મથી વિજેતા નેતાઓ અને આગેવાનોના સગાઓને ટિકિટ નહીં આપવાના નિર્ણયનો પ્રભાવ ઉમેદવારોની પસંદગીમાં જોવા મળ્યો છે. સિનિયર આગેવાન અને પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ માડમને ટિકિટ મળી નથી. આ ઉપરાંત મેરામણભાઈ ફાટુ, મનીષભાઈ કનખરા તથા આશીષભાઈ કંટારિયાને પણ આ વખતે ભાજપે ટિકિટ ફાળવી નથી. પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાને વોર્ડ નંબર 10માંથી ટિકિટ ફાળવવામાં આવી છે, જેને કારણે આ વખતે નેતાઓના સગાઓને ટિકિટ ન ફાળવવાના ભાજપના કથિત નિયમનો ભંગ થયો છે અથવા અપવાદરૂપ પસંદગી થઈ છે તેમ કહી શકાય. ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો છે. પસંદગી પામેલ આગેવાનો આવતીકાલે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા 64 ઉમેદવારોની યાદી જાહેર થયા પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આજરોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે 64 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી એમાં વોર્ડ નંબર 3માં એક માઇનોર ભૂલ હતી. એ ઉપરાંત વોર્ડ નંબર 9માં પણ એક નામના સ્પેલિંગમાં મિસ્ટેક હતી. તો અત્યારે પ્રદેશમાં વાત કરીએ અને પ્રદેશે નવી યાદી પણ મોકલી છે જે આપ સૌ મીડિયાના લોકોને આપેલી છે. એમાં વોર્ડ નંબર 3માં લોહાણા સમાજમાંથી ભૂલથી 2 ટિકિટોની ફાળવણી થઈ ગઈ હતી, એટલે એમાં આશીષભાઈ કંટારિયાની જગ્યાએ સુભાષભાઈ જોશીનું નામ આવ્યું છે. એ ઉપરાંત પન્નાબેનની સરનેમમાં બિલ ભૂલ હતી એ પણ સુધરી ગઈ છે અને વોર્ડ નંબર 9માં ધર્મિનાબેનની જે સરનેમમાં ભૂલ હતી એ પણ સુધરી ગઈ છે, જે આપ સૌ મીડિયાને મિત્રોને ધ્યાનમાં લઈએ. હા, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે નિયમ બનાવ્યો છે કે મહામંત્રી તરીકે જેને ચૂંટણી લડવી હોય એને પહેલાં મહામંત્રી પદમાંથી રાજીનામું આપવું પડે, એટલે અમારા એક મહામંત્રી ગોપાલભાઈ સોરઠિયાને પાર્ટીએ ટિકિટ આપી છે તો એ ચોક્કસ એના મહામંત્રી પદેથી રાજીનામું આપી દેશે. લગભગ 19 લોકોને રિપીટ કરવામાં આવ્યા છે અને બાકીના બધા નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. યાદી જાહેર થયા પછી સાંસદ પૂનમબેન માડમે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આજરોજ આવતા દિવસોમાં ગુજરાત રાજ્યમાં યોજાનાર મહાનગરો એટલે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પેટે જામનગર મહાનગરની ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોની સૂચિ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ઘોષિત કરવામાં આવી. પાર્ટીએ ખૂબ સારા નિર્ણયો, એક બેલેન્સ પાર્ટીને અનુભવનો, યુવા નેતૃત્વનો, યુવા કાર્યકર્તાઓનું મળે એ પ્રકારના ઉમેદવારો ઘોષિત કર્યા છે. અમારી મજબૂરી હોય છે, પાર્ટીની મજબૂરી હોય છે કે જામનગરમાં અમે માત્ર 64 ઉમેદવારો આપી શકીએ છીએ, જ્યારે ભારતીય જનતા પાર્ટી એક એવા કાર્યકર્તાઓનો સમૂહ છે, પરિવાર છે, જેમાં એક એક કાર્યકર્તા લોકો સાથે જોડાયેલા છે અને ખૂબ સક્ષમ છે કે એ ચૂંટણી લડી શકે અને પરિણામ પણ લઈ શકે. કારણ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એવો કાર્યકર્તા નથી કે જે ચૂંટણી સમયે જ લોકો વચ્ચે જાય છે. પાર્ટીનો કાર્યકર્તા એવો કાર્યકર્તા છે જે સતત લોકો વચ્ચે રહી પાર્ટીની યોજનાઓ હોય, કામો હોય, એ લોકો વચ્ચે પહોંચાડે, લોકોને કામ કરે. પણ એ 64 પૈકી જે અમારે પસંદગી કરવાની હતી એની ઘોષણા આજે પાર્લામેન્ટરી બોર્ડ પછી માનનીય સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવી. પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી કોઈ આયોજન, એક ચૂંટણીલક્ષી આયોજન નથી કરતા. પાર્ટી ભવિષ્યમાં કેવું નેતૃત્વ શહેરને મળે એ દિશામાં પણ એક વિચાર કરતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે ઘણા યુવા ભાઈઓ બહેનોને આ વખતે તક આપવામાં આવી. પાર્ટીનો નિર્ણય છે 60 વર્ષથી ઉપરના કાર્યકર્તાઓ હોય અથવા ત્રીજી ટર્મ 3 ટર્મ ચૂંટાયેલા કાર્યકર્તાઓ હોય એમને ના લડાવવાનો જે નિર્ણય હતો એ પણ સહર્ષ, ખૂબ સરસ ભાવે પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વીકારી લીધું અને પોતાની ભૂમિકા એક વડીલ તરીકેની, એક અનુભવી માર્ગદર્શક તરીકેની પણ બધાએ સ્વીકારી લીધી કે પાર્ટી અમને ઘણું આપ્યું. અને સાચી વાત છે કે આપણે નવા લોકોને પ્રતિનિધિત્વની તક આપવી પડે, લોકોની સેવાની તક આપવી પડે, એના માધ્યમથી જ નવું નેતૃત્વ ઊભું થાય. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી બધા વિસ્તારનું પણ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય, બેલેન્સની પણ ધ્યાનમાં રાખી, જ્ઞાતિ સમીકરણો ધ્યાનમાં રાખી પાર્ટીએ લગભગ એક ખૂબ બેલેન્સ્ડ ઉમેદવારોની ઘોષણા કરી છે. પાછલા 25 વર્ષથી આપ જાણો છો મુજબ જામનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ રહ્યું છે, લોકોએ એમને સેવાની તક આપી છે. ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ફરીથી એક વખત
સબકા સાથ સબકા વિકાસ સૂત્રને સાર્થક કરવા માટે દરેક વર્ગને પોતાનો અધિકાર અને સુવિધા મળી જાય એ દિશામાં ફરીથી પાર્ટી લોકો વચ્ચે જઈ કરેલા કામોની વાત લઈ, નેતૃત્વની વાત લઈ અને કાર્યકર્તાની વાત લઈ અને આગળ વધશે. મને ખાતરી છે કે જામનગર શહેરના નાગરિકોએ જેમ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને આટલો વિશ્વાસ અને આશીર્વાદ આપ્યા હતા, એવી જ રીતે આવતા દિવસોમાં પણ ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પોતાની સેવા કરવાની ચોક્કસ તક આપશે.